રક્ષક પેપર લીકમાં થયો છે મોટો ખુલાસો. મુકેશ ચૌધરીએ અનેક લોકોને આપ્યા હતા પેપર. 50 થી વધુ લોકોને પેપરનું વેચાણ કર્યાનું ખુલ્યું છે. તો વડગામના યુવાનોને પણ પેપર આપ્યા હતા. મુકેશ સહિત 5 લોકોની બનાસકાંઠામાંથી અટકાયત કરવામાં આવી છે. મુકેશ સાથેના લોકો પેપર લીક સાથે સંકળાયેલા હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે. ત્યારે પોલીસે મુકેશની કોલ ડિટેલના આધારે તપાસ હાથ ધરી છે. વડગામ પંથકમાંથી અન્ય લોકોની પણ થઈ શકે છે અટકાયત. બનાસકાંઠા એલસીબી એસઓજીની ટીમ ગાંધીનગર પોલીસના સંપર્કમાં છે અને જેમ જેમ ખુલાસાઓ થઈ રહ્યા છે વધુને વધુ તપાસ આગળ વધી રહી છે. અલ્કેશ રાવ માહિતી સાથે જોડાયા છે. અલ્કેશ, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે નવા નવા નામો ખુલી રહ્યા છે, શું વધુ ખુલાસા થયા છે તપાસમાં? જી ચોક્કસ, મુકુ પાત્ર હતું. લોકરક્ષક દળનું જે પેપર હતું તે લીક થયું હતું અને ત્યારબાદ પોલીસે આરોપીઓને પકડીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે રિમાન્ડ દરમિયાન પોલીસની સઘન પૂછપરછમાં અનેક ખુલાસા સામે આવી છે. બનાસકાંઠાના મુકેશ ચૌધરી, જે એદરાના ગામનો વતની હતો, તેને સૌ પ્રથમ પોલીસે પકડ્યો હતો અને ત્યારબાદ મુકેશ ચૌધરીની સઘન પૂછપરછ કરતા તેમજ તેને જે કોલ ડિટેલ હતા તે ચેક કરતા અનેક નામો ખુલ્યા છે. ખાસ કરીને બનાસકાંઠાના અન્ય 4 લોકોને ની પણ પોલીસે અટકાયત કરી છે, જેમાં મુકેશ ચૌધરીનો ભાઈ ભરત ચૌધરી તેમજ જે મેગાલ ગામનો સંદીપ ચૌધરી તેમજ જે મેજરપુરાના 2 અન્ય યુવકો છે તેમની પણ પોલીસે અટકાયત કરીને સઘન પૂછપરછ ધરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મુકેશ ચૌધરી અનેક જે વિદ્યાર્થીઓ હતા તેના સંપર્કમાં હતો અને આશરે 50 જેટલા લોકોને તેને પેપર આપ્યું હતું તેવી પણ તપાસમાં ક્યાંક ને ક્યાંક વાત બહાર આવી છે. એટલે કે જો પોલીસની તપાસ છે તે સઘન દિશામાં જઈ રહી છે અને બનાસકાંઠા અને અન્ય જે વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોના નામ ખુલે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક મુકેશ ચૌધરીના જે હાલ પોલીસ રિમાન્ડ મેળવીને જે તપાસ કરી રહી છે તેને લઈને બનાસકાંઠામાં હડકંપ મચી જવા પામે છે. જી જી અલ્કેશ, આભાર માહિતી માટે. તો તપાસ હવે આગળ વધી રહી છે અને 50 થી વધુ લોકોને પેપર વેચ્યા હોવાની આશંકા છે, તેના આધારે વધુ પૂછપરછ કરવામાં આવશે.